ગુજરાતના છેવાડાના એવા ગામ જ્યાં આજે પણ વિકાસ નથી પહોંચ્યો. નવા સીમાંકન બાદ જ્યારે ગુજરાતમાં 182 સીટો થઈ ત્યારની વલસાડની છેક છેવાડાના ગામ એટલે 181મી બેઠક એટલે કે કપરાડા છેલ્લા 3 ટર્મથી જીતી આવતી કપરાડામાં કોંગ્રેસનું આજે પણ શાસન છે ત્યારે ભાજપ અહીંયા આવવા માટે એડી ચોટીનું જોર લગાવે છે. ત્યારે કપરાડાની શું છે પરિસ્થિતિ, અહીંની ભૌગોલિક પરિસ્થિતિ સાથે સાથે રાજકારણને લઈને કેવા દાવપેચ છે જોઈએ આ ખાસ રિપોર્ટમાં. રાજ્યના છેવાડાના વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર આદિવાસીઓનું વિશેષ પ્રભુત્વ જોવા મળ્યું છે. સંયુક્ત મુંબઈમાંથી છૂટા પડેલા ગુજરાતના ઉમર એવા વલસાડ જિલ્લામાં હાલ 5 વિધાનસભા બેઠક છે. દમણ દાદરાનગર હવેલીને અડીને આવેલા આ વિસ્તાર ખેડા સત્યાગ્રહ માટે દેશભરમાં જાણીતો છે. 1963 બાદ સ્થપાયેલ વાપી જીઆઈડીસીના પાયા નાખતા આદિવાસી વિસ્તારની અહીંયા કાયા પલટ શરૂ થઈ. જોકે 2017ની ચૂંટણી ભાજપ માટે સમગ્ર રાજ્યમાં પડકાર રહેશે. પાટીદાર આંદોલન, દલિત આંદોલન જેવા મુદ્દાઓને સથવારે કોંગ્રેસ અને આપ પાર્ટી ભાજપની મુશ્કેલીઓ ચોક્કસ વધારશે. જો કે વલસાડ જિલ્લામાં પાટીદાર કે દલિત આંદોલનની કોઈ જ અસર જોવા નથી મળી, જેથી ભાજપ માત્ર વિકાસની રાજનીતિના દમ પર ભગવો લહેરાવાના દાવા કરી રહ્યું છે. 2012ની ચૂંટણીમાં વલસાડ જિલ્લાની 5 બેઠકો પૈકી વલસાડ, પારડી, ઉમરગામ ભાજપને ફાળી ગઈ હતી, તો ધરમપુર અને કપરાડામાં કોંગ્રેસનો પંજો વિજયી થયો હતો. આ બેઠક પર દેસાઈ સમાજનું પ્રભુત્વ હોવાથી પાટીદારોના આંદોલનની કોઈ અસર નથી. આ મત વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસ પાસે ડાંગ, વાંસદા, કપરાડા અને ધરમપુર છે, જ્યારે ભાજપ પાસેની 3 બેઠકમાં વલસાડ, પારડી અને ઉમરગામનો સમાવેશ થાય છે. બેઠકના કુલ 14.95 લાખ મતદારો પૈકી 62% આદિવાસી મતોનું પ્રભુત્વ છે. અત્યાર સુધી 45 વર્ષમાં કોંગ્રેસે અનેક કામો કપરાડામાં કર્યા, પણ આજે પણ પરિસ્થિતિ એટલી નથી બદલાઈ. શિક્ષણ અને હોસ્પિટલનો પ્રોબ્લેમ આજે પણ અહીંયા જોવા મળે છે અને તેને લઈને બંને પક્ષો વાયદા આપી રહ્યા છે, ત્યારે વિકાસ ક્યારે થશે અને લોકો ક્યારે આગળ આવશે તે તો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. વલસાડનો એક ભાગ એટલે કપરાડા ગામને આજે મતું મહાભારત લઈને આવી ગયું છે Z24 કલાક કપરાડામાં, જ્યાં બંને પક્ષો અહીંયા હાજર છે, ભાજપ અને કોંગ્રેસ. વિકાસના ફળ જે રીતે આદિવાસીઓ ઉમરગામની વાત કરી હતી, ધરમપુરની વાત કરી હતી, તેવી રીતે કપરાડાના લોકોએ પણ ચાખ્યા છે કે કેમ હજુ અહીંયા કેટલો વિકાસ થવાનો બાકી છે તેને લઈને વાત કરીશું. બંને પક્ષો અમારી સાથે છે, કોંગ્રેસ અને ભાજપ. બંનેને ખાસ વિનંતી કે મતના મહાભારતમાં પૂરેપૂરો સહકાર આપે. વાત કરીએ અહીંયાની સત્તાની, જીતુભાઈ ચૌધરી જે અહીંયાથી એમએલ છે. સૌથી પહેલો સવાલ તમને જીતુભાઈ, આપ અહીંયા 2012થી ચૂંટાઈને આવ્યા છો, આટલા સમયમાં આપે કયા કયા કાર્યો કર્યા વિકાસના અને આપના કયા કાર્યોથી આપની પ્રજા સંતુષ્ટ છે? મારું નામ જીતુભાઈ હરજીભાઈ ચૌધરી, 181 કપરાડા વિધાનસભા. છેલ્લા 2012થી 2017ના દાયકાની અંદર આ વિસ્તારની અંદર જે પણ પ્રજાની જરૂરિયાત, એટલે ખાસ કરીને મુખ્યત્વે રસ્તા અને પાણી, પાણીની જે જરૂરિયાત, પાણી પુરવઠાની યોજના, અન્ય ટ્રાઇબલની યોજના, અન્ય યોજનામાંથી પાણીની સુવિધા, અને એના માટે ખાસ કરીને મધુબન ડેમ આધારિત 582 કરોડની અત્યારે સરકારે યોજના મંજૂર કરી છે. અને એ યોજના થકી કપરાડા તાલુકો અને ધરમપુર તાલુકો બંને તાલુકાને, કારણ કે ખૂબ વરસાદ પડે છે, વરસાદ ખૂબ, પણ જમીનની અંદર પાણી નથી પચતું, એના કારણે પાણીનો જે રિસોર્સ જોઈએ એ રિસોર્સ નથી મળતો, એના કારણે મધુબન ડેમ આધારિત પાણી પુરવઠાની યોજના અત્યારે બનાવેલી છે. અને એ યોજના થકી મારા કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર પાણી આપવાનું છે. બાકીના લોકો મારા કપરાડા વિધાનસભાના એક પાર્ટ છે અને એરિગેશનનો જે એરિયા છે એને એરિગેશનથી પાણી મળે છે. બિલકુલ. આ સિવાય પાણી અને રસ્તા સિવાય અહીંના હોસ્પિટલને લઈને હોય, શાળાને લઈને હોય, આંગણવાડીને લઈને હોય, એ તમામે તમામ કામો શું અહીંયા પૂરા થયા છે? ડૉક્ટરની વાત કરીએ તો મારા સામેના ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ ઉપર બોર્ડ મારેલો છે કે કોંગ્રેસના રાજમાં 26,000 ડૉક્ટર હતા અને અત્યારે 61,000 ડૉક્ટર અમારી સરકારમાં થયા છે. તો હું એમને જ પૂછવા માગું છું કે આપણા દવાખાનાઓમાં ડૉક્ટર છે કે કેમ, કારણ કે ડૉક્ટરો આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નગરપાલિકામાં ભાજપની સરકાર છે અને કોંગ્રેસ ભાજપ પર સવાલ કરી રહ્યું છે ડૉક્ટરને લઈને. ખાસ અહીંયા જે મહત્વનો મુદ્દો રહ્યો છે તે એ છે કે આજે 12મા ધોરણમાં ભરતી છોકરી પણ અહીંયા પ્રેગ્નન્ટ થઈને એક્ઝામ આપવા જાય છે. આટલું નીચું સ્તર શિક્ષણનું અને લોકોની માનસિકતાનું. મારું નામ ગુલાબભાઈ બાબનભાઈ રાઉત,
હું કપરાડા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન. આ કપરાડા તાલુકાની અંદર જ્યારથી આજે 1947 દેશ આઝાદ થયો ત્યારથી લઈને કોંગ્રેસની અહીંયા વહીવટ હતો. મિત્રો, મારે એટલું જ કહેવું છે, માનનીય ધારાસભ્ય જીતુભાઈ વાત કરી કે અહીંયા ડૉક્ટર નથી. મિત્રો, એમને જ પૂછવા માગું છું કે એ લોકોએ 45 વર્ષ સળંગ અહીંયા વહીવટ કર્યું, રાજ કર્યું, ત્યારે તમે દવાખાના ક્યાં ગયા, સ્કૂલો ક્યાં ગઈ હતી? આજે જે વિકાસ થયો છે એ ભારતીય માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. આજે હું જિલ્લા પંચાયતની અંદર 21 મહિના થયો છે, આજે અમે 178 કરોડ રૂપિયાના માતબાર રકમ વિકાસના કામો થયા છે, એની અંદર નોન પ્લાન રસ્તાઓ છે. તેમ છતાં આટલો બધો વિરોધ કરવામાં આવે છે, શા માટે? આ તો એક પાર્ટીનો બનેનો વિરોધ છે, એના કારણે થાય છે. પણ આજે જ્યાં કંઈ વિકાસ થયો છે કપરાડા તાલુકાની અંદર, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે. કોંગ્રેસે આજ દિન સુધી લોકોને ઠગવાનો ધંધો કર્યો છે. આ લોકો એટલું બધું, કોંગ્રેસે આજ સુધી લોકોને ઠગવાનો ધંધો કર્યો છે, ભાજપ તરફથી કોંગ્રેસનો આક્ષેપ, કોંગ્રેસ આ બાબતે લઈને શું કહે છે? ગુલાબભાઈ શ્રીએ કીધું કે કોંગ્રેસને, કોંગ્રેસે માત્ર ઠગવા સિવાય બીજી વાત કરી નથી. ગુલાબભાઈને મારે એ પ્રશ્ન છે કે માત્ર તમારા ગરીબ કલ્યાણ મેળાની અંદર છેવાડાના ગામ સુધી બસો મોકલવામાં આવે છે, અત્યારે તમે જઈને જુઓ રોજે બસ આવે છે કે નથી, એ મારે ગુલાબભાઈને પ્રશ્ન પૂછવો છે. દરેકે દરેક ગામની અંદર બસ જાય છે. કોંગ્રેસમાં ધારાસભ્ય કોંગ્રેસના છે, તેમ છતાં હજુ પણ વિકાસને લઈને લોકો બૂમો પાડે છે, એનું કારણ શું? એનું કારણ ધારાસભ્યશ્રી છે, છતાં એમનો વ્યવહાર, એમની સત્તા હોવાથી એમના ક્રાઇટેરિયા વારંવાર અમારા ધારાસભ્યશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવે છે, છતાં એમની રજૂઆત સાંભળવામાં આવતી નથી. મહિલા સશક્તિકરણને લઈને અહીંયા ઘણા બધા પ્રશ્નો ઉઠતા હોય છે કપરાડામાં, ત્યારે રતનબેન અહીંયા ખાસ અમારી સાથે છે. શું કહેશો, મહિલા સશક્તિકરણ અને ખાસ અહીંયા મેઇન મુદ્દો કે જે 12મા ધોરણની છોકરીઓ પર પ્રેગ્નન્ટ હોય છે જ્યારે એક્ઝામ આપવા જાય, આટલું નીચું સ્તર? અહીં કપરાડા વિસ્તારમાં સૌ પ્રથમ શિક્ષણ ઓછું હતું, હવે શિક્ષણનો વ્યાપ વધી ગયો છે, છતાં પણ જે કોઈક એવા માહોલમાંથી, એવા પરિવારમાંથી આવે છે કે જેમને 12 લગ્નો પણ ક્યારેક કરી દેવામાં આવતા હોય છે, 11-12 પાસ કર્યું એટલે એ છોકરીને પરણાવી દેવામાં છે, કદાચ તે ગર્ભવતી હોય. ધારાસભ્ય કોંગ્રેસના છે, તો આ બાબતને લઈને કોંગ્રેસ લોકોને સજાગ કરવા આગળ નથી આવતું? આવે જ છે ને, આવે છે ને. આજ દિન સુધી જે બધા કંઈક ગ્રેજ્યુએટ વગેરે થયા છે, ભણ્યા છે, રસ્તા વતા કોંગ્રેસે જ કર્યા છે ને, અને હવે ભાજપ સરકાર આવી છે તો ભાજપે, મારું એ જ પૂછવું છે કે 2014માં જે આપણા માનનીય મોદી સાહેબે જે વચનો આપ્યા છે કેટલા પૂરા કર્યા છે? ગરીબોને જનધન ખાતા ખોલવા માટેની સૂચના આપી છે, તેઓ બિચારા આજ દિન સુધી પૈસા ખાતામાં આવે તેના સપના જોઈ રહ્યા છે, તેમના ખાતામાં 1 રૂપિયો બી પડ્યો નથી. શિક્ષણનો વ્યાપાર, આ બાબતને લઈને કપરાડા પર પીડાય છે કે કેમ? મારું નામ મનહરભાઈ ગુમાનભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય કોપરલી. હું એમ કહું છું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ જંગી રેલીયાને માં મોટા ઉપાડે કાળું નાણું પાછું લાવવાની અને 15-15 લાખ રૂપિયા એક વ્યક્તિના ખાતામાં જમા કરવાની વાત કરી, એમાં કાળું નાણું કેટલું આવ્યું છે અને કેટલા રૂપિયા જમા કરાવ્યા? સવાલ અહીંયા કપરાડાના વિકાસને લઈને છે, ભાજપ બાબતે શું લઈને શું કહે છે, અપક્ષમાં છે, હજી કેટલા વિકાસના કામો બાકી છે? કપરાડામાં આજ દિન સુધી કોંગ્રેસના રાજમાં હાઈસ્કૂલો પણ નહીં હતી, તો કપરાડાની અંદર હાઈસ્કૂલો થઈ અને કપરાડા તાલુકાની અંદર આર્ટ્સ અને કોમર્સ કોલેજ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ કપરાડા તાલુકામાં ભાજપ સરકારે ચાલુ કરી. એના લીધે કપરાડા વિભાગનું, આદિવાસી લોકોનું શિક્ષણ સ્તર ઊંચું થતું ચાલ્યું છે, એ ભાજપની સરકાર. આ બાબતને લઈને ભાજપે ક્યારે રજૂઆત નથી કરી? હેલો, મારું નામ રમેશભાઈ નથુભાઈ. આ બાબતને લઈને ભાજપે રજૂઆત નથી કરી, જવાબ આપો. રજૂઆત ધારમધાર ભાજપ સરકાર કરતી જ હોય, અને જે પણ કપરાડા તાલુકામાં વિકાસના કામો થતા છે, આજે ભારતની જ દેન છે અને ભાજપ જ આ કરતું છે આગળ જેટલી પણ કામગીરી. મારો જીતુભાઈનો એટલો પ્રશ્ન છે, તમે રસ્તા અને પાણીના પ્રશ્ન કર્યા, તો તમારા મોટાપોંડા મત વિસ્તારમાં જે મોટાપોંડાથી કાંડોળ ફળિયા જતો 5 કિલોમીટરનો રસ્તો 15 વર્ષ નીકળી ગયા, આજ સુધી એ થયું ને. જીતુભાઈનું ગામ કાકડકોપરથી અંબેઢી, જે જીતુભાઈનું પોતાનું ગામ છે, એમાં સ્લેપ ડ્રેનેજનું કામ થયું નથી. ધગડમાલથી પાટીને જેટલો રસ્તો છે એ 3 કિલોમીટરની પહોળાઈ છે. ભાજપ જે રીતે સવાલ કરી રહ્યું છે, જીતુભાઈ આ બાબતે લઈને શું જવાબ આપશો કે હજુ પણ કેટલાક રસ્તા એવા છે જે બનાવવામાં નથી આવ્યા? મારે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને મારે એટલી જ વાત છે કે એ લોકો એમની સરકાર એમ કહે છે કે અમે 15,000 કરોડ રૂપિયા આપ્યા,
आदिवासी ने 40,000 करोड़ रुपया बताया एवं सवाल करवाने नो एनो कोई अधिकार नहीं कारण के भाजपनी सरकार एम के आदिवासी ना विकास माटे 40,000 करोड़ रुपया आया तो भाई 40,000 करोड़ रुपया आया तो गया का पैसा એ લોકો જ કહે છે હું નથી કહેતો ભાજપની સરકાર કહે તો એક તરફ કહી શકાય કે સવાલ વિકાસનો પર છે ને એક તરફ સવાલ ગ્રાન્ટનો પર છે ત્યારે ભાજપ આ બાબતે લઈને પોતાની શું પ્રતિક્રિયા આપે છે તે જાણો હા મેડમ કોંગ્રેસ વાળા વિકાસની વાત કરો છો આ ઉભેલા એ શું વિકાસ નથી દેખાતો અમને અહીંયા જ્યાં ઉભા જઈ ધારાસભ્ય છે કે અમે આટલા કરોડ ગુજરાત સરકારે પાણી પુરવઠાની ગ્રાન્ટ પાસ કરી છે એમના કાર્યકર્તા કે છેડા સુધી બસ જાય છે ભાજપના રાજ્ય અંદર છેડા માનવી સુધી બસ દોડતી ભાજપે કરી છે આ કોંગ્રેસ વાળા શું કરે અમને પૂછો આ શું મેડમ જે સમયે આપણા ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ હતી ત્યારે અહીંયાના ધારાસભ્ય બી કપરાડામાં ઘણી જગ્યાએ પૂરની પરિસ્થિતિ હોવા છતાં બી જે બેંગ્લોરમાં જેને જલસા કરે એને ધારાસભ્ય બનાવાય બીજી વાર જવાબ માંગી રહ્યું છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ છે જે કહેવાના ઉમર ગામથી અંબાજી સુધીની જે આદિવાસી પટ્ટી છે એ લોકોએ વાત કરી મહિલા સશક્તિકરણ જે તમે વાત કરી મારે પ્રશ્ન એ છે કે વલસાડ જિલ્લાની અંદર જે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ જે રેસિડેન્ટની મોટર સ્તુત કરી કે બહેનો માટે ચલાવવામાં આવશે એ એ સ્કૂલોની અંદર આ દિન સુધી જે કાયમિક શિક્ષણ ફરાવે એ લોકોએ કાયમિક કર્યા કેમ નથી મારે સવાલ એ છે પણ સત્તા અહીંયા કોંગ્રેસી છે કોંગ્રેસના હજી પણ કેટલાક વિકાસના કામો બાકી છે એવો ભાજપ સવાલ મારી વાત તમારી વાત સાચી છે સરકાર ભાજપની છે 22 વર્ષથી સરકાર ભાજપની ચાલી છે અને જે રીતના એ લોકોએ જે ફરજ બજાવવી જોઈએ માત્ર ગાંધીનગરની અંદર સરકારમાં એ લોકો કામ મૂકે ત્યારે કાઢી નાખે એ લોકો અષ્ટોળમાં હજુ બી અષ્ટોળમાં બે કુવા મૂકેલા એ લોકોએ કાઢી નાખ્યા હમણાં બી લોકો બેડું લઈને નીચે કોંગ્રેસે રજૂઆત નથી કરી સામે કોંગ્રેસે રજૂઆત કરી પણ એ લોકોએ કાઢી નાખ્યા બાંધકામ સમિતિનો ચેરમેન છે એ લોકોએ કાઢી નાખ્યા બીજી તરફ કહી રહ્યું છે કે કોંગ્રેસે રજૂઆત કરવા છતાં પણ બે કુવા કાઢી રાખવામાં આવ્યા છે આ બાબતે લઈને આપે શું કર્યું આ એક નાની યોજના તાલુકા કક્ષાની યોજનાની વાત એ તાલુકા કક્ષાની યોજનાની વાત છે આપણે સમગ્ર વિસ્તાર સમગ્ર તાલુકા સમગ્ર વિધાનસભાની ચર્ચા કરવાની છે નાના નાના કામના એક એક ઘરને કામની ચર્ચા નથી તો આ વિધાનસભાની ચર્ચા કરીએ તો શું કહેશો આને લઈને કોંગ્રેસ હવે આગામી સમયમાં હજુ કેટલા કામ કરશે કપરાડાને આગળ લાવવા આજે 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 ભાજપ એમ કહે છે કે અમારી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતથી લઈને વિધાનસભા વિધાનસભાથી લઈને પાર્લામેન્ટ બધી જ સરકારે લોકોની છે છતાં પણ સદા પણ અમારા લેવલે અમે કામ કરી રહ્યા છે અને અમે જીતી રહ્યા છે કે નહીં એ લોકોને પૂછી લો માનનીય અમારા ધારાસભ્ય માનનીય જીતુભાઈ હરજીભાઈ ચૌધરી આટલા વર્ષોથી જે ચૂંટાઈને આવે છે એ પ્રજાના સંતોષનું પરિણામ છે એટલે એવું કહી શકાય કે એક તરફ કોંગ્રેસ છે જે છેલ્લા 3 ટર્મથી જીતી આવી છે અને તેનો દાવો છે કે હજી આગામી સમયમાં પણ જીતશે કારણ કે લોકો એટલો સપોર્ટ કરી રહ્યા છે બીજી તરફ ભાજપ કહી રહી છે કે આ વખતે કોંગ્રેસ આવવાના કોઈ ચાન્સ નથી જેનું માત્ર એક કારણ એ છે કે અહીંયા આદિવાસી પ્રજાનો વિકાસ નથી થયો આગળ પણ મતા મહાભારતમાં આ બાબતે લઈને ચર્ચા ચાલુ રહેશે રોકાઈશું એક બ્રેક માટે